पूज्य मुनि वल्लभ स्वामी प्रथमनु 38मू ने सारंगपुरनु 18मू वचनामृत जेने अपना आध्यात्मिक जीवननी डायरी नामनु वचनामृत कहीए छीए ए तरफ अंगुली निर्देश करी अपना जीवनना कर्तव्य कर्तव्य तरफ एमने स्पष्ट संकेत कर्यो। अत्यारे आपणे खूब ज चंद क्षणोनी अंदर परम पूज्य दादा गुरुजीनी रजत तुला तरफ जवुं छे। हूँ विनंती करीश आ रजत तुलाना मुख्य यजमान पद प्राप्त करवानुं सौभाग्य जेमने प्राप्त थयुं छे एवा परम भक्त श्री चिमनभाई हरजीभाई पटेल तथा असौ रमाबेन चिमनभाई पटेल कंडारी हाल वडोदरा, हस्ते सुपुत्र परम भक्त जिग्नेशभाई चिमनभाई पटेल, पुत्रवधु असौ शीतलबेन जिग्नेशभाई पटेल, सुपौत्र श्रीजी पूना। आ परिवार एवो भाग्यशाली परिवार छे कि जेमने पूज्य दादा गुरुजीनी आ रजत तुलाना मुख्य यजमान पदनु सौभाग्य प्राप्त थयो छे। अत्यारे अहिया आपणे जे चांदीना पुष्पोथी महाराजनु पूजन कर्यु हतु एज पुष्पो ए तुलाना प्रारंभनी क्षणे आ परिवार अहिया गुरुजी साथे रही तुलामां अर्पण करशे। आओ जिग्नेश भगत श्रीजी, पप्पा क्यां गया? चिमन काका, अमारा वडोदरा गुरुकुलना कायमना रखेवाळ, ज्यारथी गुरुकुलना पाया नखाया छे त्यारथी सदैव नियमित सवार सांज कथामां आ चिमन काकानी हाजरी होय छे। एमना चिरंजीवी जिग्नेश भगत ए पूनामां सत्संग मंडळनी सक्रिय प्रवृत्ति करे छे अने एमनो पौत्र श्रीजी ए पण एवो ज भगत छे। अत्यारे गुरुदेव अने यजमान परिवार दादा गुरुजी नुं पूजन करे छे। मंत्रो हरि ओम सहस्रशिरिखापुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिगुं सर्वत सुकृतवात् तिष्ठत् सांगुलं मा पुरुखये वेदगुं सर्वं यद्भूतं यच भाव्यं मा उतामृततवशेषानो जदन्नेनातिरोहति एतावानश्च महिमातो ज्यायांश्च पुरुषः आदोषे आभवत् पुनः ततो विखं यत्रामत् शासनानशने अभि ततो विराड जायत विराज। अत्यारे गुरुदेवना श्री चरणमां प्रार्थना करीए यजमान परिवारनी साथे जे महाराजना पूजनमां वपराया छे ए चांदीना पुष्पो। वाला भक्तजनो, तमारा जीवननो आ प्रथम प्रसंग छे के आपणे महाराजना पूजन माटे अने તુલા માટે ચાંદીના પુષ્પો જોયા હોય। આજ ગુરુજી સાથે રહી આ યજમાન મુખ્ય યજમાન પરિવાર પ્રથમ 11 ચાંદીના પુષ્પો અહીંયા તુલામાં અર્પણ કરી રહ્યા છે। આપણે આ ચાંદી નહીં તુલાના પ્રારંભને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય। અહીંયા જિગ્નેશ ભગત, એમના દીકરા શ્રીજી ભગત અને એમના પિતાશ્રી ચિમન કાકા આ પૂજન કરી રહ્યા છે। સાથે જ યાદ કરીએ પરમ ભક્ત શ્રી કનુભાઈ રતિલાલભાઈ પટેલ તથા અસૌ ચંપાબેન કનુભાઈ પટેલ કરજણ, હસ્તે સુપુત્ર પરમ ભક્ત નિમેશકુમાર કનુભાઈ પટેલ જે આપણા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તો આ પરિવાર પણ અહીંયા આવી મહારાજના લાડીલા મુક્ત એવા આપણા દાદાગુરુ એમના સુવર્ણ એમની જે અહીંયા રજત તુલા એટલે કે ચાંદીની તુલા થઈ રહી છે એ તુલામાં એ પણ સૌભાગ્યશાળી બન્યા છે। સહયજમાન પદનો લાભ અમારા નિમેશ ભગતે લીધો છે। અહીંયા સરસ મજાની તસવીર સાથે આ તુલાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ બંને પરિવારોને હું વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર સામે સ્ટેજ પર જ બેસશે। જિગ્નેશ ભગત સામે સોફા ઉપર, અહીંયા નિમેશ ભગત પણ ગુરુજી સાથે રહી અને એકાદશ ચાંદીના પુષ્પો અહીંયા તુલામાં અર્પણ કરશે। આપણે સૌ આ દ્રશ્યોને આપણા જીવનની અણમોલ સ્મૃતિ તરીકે સ્વીકાર કરીશું। નિમેશ ભગત, આપ ખૂબ ખૂબ ભાગ્યશાળી છો
ભગવાન સ્વામિનારાયણની કંઈક એવી અનુકંપા છે, ગુરુદેવનો તમારા ઉપર એવો રાજીપો છે કે આ સેવાનો લાભ લેનારા આ સભામાં કેટલાય ભક્તો બેઠા છે, ગુરુજી હું લાભ લઉં એવું કહેનારા બેસી રહ્યા છે અને તમે સહજતાથી આ લાભ લઈ રહ્યા છો, તમે ખરેખર ભાગ્યશાળી છો. આ બંને મુખ્ય યજમાન અને સહયજમાન પરિવારના ભક્તોએ અહીંયા તુલામાં પુષ્પો સાથે તુલાનો પ્રારંભ કરાયો છે. હવે હું સભામાં ઉપસ્થિત ભક્તોને પ્રાર્થના કરીશ, જેમની જે યથાશક્તિ શ્રદ્ધા ભક્તિ હોય તે પ્રમાણે અહીંયા પધારે. 1,500 કહેતા 1500 રૂપિયાનું એક પુષ્પ એ શ્રદ્ધાશક્તિ પ્રમાણે આપ લઈ શકશો અને એ અહીંયા તુલામાં આપની યોગ્યતા યથાશક્તિ શ્રદ્ધા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરશો. નિમેશ ભગત અને એમના પિતા શ્રી કનુભાઈ એ પણ અહીંયા સ્ટેજ પર જ રહેશે અને અહીંયા દરેક ભક્તજનો, જે ભક્તજનોની યથાશક્તિ સેવા નોંધાવી હોય તે ભક્તજનો અહીંયા પધારશે અને તુલામાં સહભાગી બનશે. કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ, સ્વામી સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ, વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર. કોઈ ભક્તોને 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ મૂકવું હોય તો પણ આ તુલાની અંદર ચાંદી મૂકી શકે છે. આપની સામે મંચ પાસે જ ટેબલ ઉપર અહીંયા ભક્તો બેઠા છે ત્યાંથી મેળવી શકો છો. બહેનો વિભાગની અંદર પણ જે કોઈ માતાઓને આની અંદર જોડાવવું હોય એ પણ જોડાઈ શકે છે. લોયાધામના મંદિરના મહંત રંજનબા એમના તરફથી 500 ગ્રામ ચાંદી આ તુલાની અંદર મૂકવામાં આવે છે. આપણે તાલીઓના નાદથી વધાવીએ. હું મૂળજી ભગતને પ્રાર્થના કરીશ કે ભક્તો પાસેથી 500 ગ્રામ ચાંદી લઈ અને આ તુલાની અંદર તેઓ મૂકે. મૂળજી ભગત જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક આ તુલાની અંદર ચાંદી મૂકવા માટે મંચ ઉપર આવે. જયુભાઈ પાસેથી મેળવી લો ચાંદી અને વાલા ભક્તો, અવસર તો અનેક આવ્યા છે, અનેક વાર પ્રભુજીને તોલા છે અને તોલાશે. આજ એક ગુરુદેવને તોલવાનો અવસર છે, જેમના રગે રગની અંદર મારો ઘનશ્યામ રમતા હતા. જે રીતે કાલે રામકૃષ્ણદાસજી સ્વામી કહેતા હતા કે બાલ પ્રભુ ઘનશ્યામ દોડી દોડી અને અહીંયા રમવા આવે છે, એમ વહાલા ભક્તજનો અત્રે દાદા ગુરુની આ ચાંદી તુલા થઈ રહી છે. જે કોઈ ભક્તોને જે પોતાની શ્રદ્ધા, નાણું તો ઘણું મળશે પણ ટાણું નહીં મળે, તાલીઓના નાદથી વધાવીએ. મારે જવાન્યા ઊભા થવા માંડ્યા છે. અને ખિસ્સામાં હાચવી રાખવામાં બહુ માલ નહીં, આઘું ભાગી જાય. પ્રગટત જગ મગ દીપકમ, વંદન નંદ કિશોર ચરણમાં જન જન. અહીંયા જે સુકામેવાની તુલા થઈ છે, સુકામેવાથી અભિષેક થયો છે, હજુ સુકામેવાથી તુલા પણ થશે. એ તુલા અને અભિષેકનો પ્રસાદ સૌ ભક્તજનોને એક સાથે હેન્ડ ટુ હેન્ડ દરેક સંતોને, ભક્તોને જે ભાવના છે એ પ્રમાણે એ પ્રસાદ પ્રાપ્ત થશે, એની દરેક ભક્તજનો ખાસ નોંધ લે.
જે જે ભક્તજનો અહીંયા ઉપસ્થિત છે એમને પ્રાર્થના છે, આ પાવતીઓ સાથે અહીંયા સ્ટેજ પર પધારશો તો આપને અહીંયાથી ફૂલ મળશે, અને એ ફૂલ લઈ અને આપ એ ફૂલ અહીંયા પૂજામાં અર્પણ કરશો એવી વિનંતી. વાલા ભક્તો, આ પ્રોગ્રામને આપણે ઘણી ઝડપથી પૂર્ણ કરવાનો છે, માટે જે ભક્તોની ઈચ્છા હોય તે દાદાગુરુની રજત તુલામાં પોતાની ભાવ અર્પણ કરી શકે છે. વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ. દેવી કુમારી ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ કંડારી હસ્તે અનિતાબેન ઘનશ્યામભાઈ પટેલ 250 ગ્રામ ચાંદી આ તુલામાં અર્પણ કરે છે. આપણે એને તાળીઓથી વધાવીશું તો ઘનશ્યામ ભગતને વિનંતી કરીશ, તેઓ અહીંયા જયુભાઈ પાસે આવશે અને ત્યાંથી 250 ગ્રામ ચાંદી મેળવી અને તુલામાં અર્પણ કરશે. એ સાથે જ જે ભક્તજનોએ પાવતી તૈયાર કરાવી લીધી છે એ ભક્તોને હું યાદ કરું છું, તે ભક્તજનો અહીંયા આવે અને ચાંદીના પુષ્પો તુલામાં અર્પણ કરશે. બે પુષ્પો નવસારી ગામના બહેનો તરફથી હસ્તે દિલીપભાઈ, તો દિલીપભાઈને પ્રાર્થના કરીશ. દિલીપભાઈ અહીંયા સ્ટેજ પર પધારશે અને સ્વામી પાસેથી, શ્યામ સ્વામી પાસેથી બે પુષ્પો લઈ અને તુલામાં અર્પણ કરશે. દિલીપભાઈ નવસારી ગામના બહેનો તરફથી જે તુલામાં બે પુષ્પો અર્પણ થાય છે એમને અહીંયા પૂજામાં અર્પણ કરે, તુલામાં અર્પણ કરે એવી પ્રાર્થના છે. હરેશભાઈ ભાદાણી એક પુષ્પ અર્પણ કરે છે. હરેશભાઈ ભાદાણી સભામાં જ્યાં ઉપસ્થિત હોય ત્યાંથી પધારે અને એક પુષ્પ અર્પણ કરે. હું આ ભક્તોને વિનંતી કરું છું, આપ સ્ટેજ પર પધારો અને પુષ્પ અર્પણ કરો. ભરતભાઈ સ્વાની મુંબઈ એક ચાંદીનું પુષ્પ અર્પણ કરે છે, તો આવો મામા એક પુષ્પ અર્પણ કરો. સાથે સાથે કિશુ દીદી એમના વતી જે કોઈ ભક્ત હોય ત્યાંથી મોકલી આપશો. કિશુ દીદી પાવતી લઈને મોકલશો, અહીંયાથી પુષ્પ લઈ અને તુલામાં આપ ઉપર સ્ટેજ ઉપર આવી શકો. માધુરીબેન, માધુરીબેન તેઓના એક આજે સાધુ સ્વરૂપે ભગવાન તોળાય છે, સાધુ મારે આપણે ભગવાનની તુલા કરી રહ્યા છીએ. રમેશભાઈ મૂળજીભાઈ પટેલ, રમેશભાઈ મૂળજીભાઈ પટેલ જે ભક્તોના નામ બોલું છું એ ભક્તો જલ્દીથી આવી અહીંયાથી પુષ્પ મેળવી લેશે. ગૌરાંગ ભગત ત્યાં સ્વામીજી સાથે બેસે. રમેશભાઈ મૂળજીભાઈ પટેલ, બિપિનભાઈ જેઠાભાઈ પટેલ હરમાનપુરા, અરવિંદભાઈ ડુંગરાણી અમદાવાદ, આ બધા ભક્તોના એક પુષ્પ આપેલા છે તો અહીંયાથી પુષ્પ લઈ અને તુલામાં આપ જોડાશો. ભાગ્યશભાઈ ભોજાણી પુના એક પુષ્પ, કિશોરભાઈ નાથાભાઈ ભાદાણી કિમ એક પુષ્પ, ઘનશ્યામભાઈ પટેલ યુએસએ 4 પુષ્પ, કલ્પેશભાઈ ગઢિયા તથા પંકિત કાનાણી સુરત 1 પુષ્પ, સુનિલભાઈ મહેતા પુના 1 પુષ્પ, જુલીબેન 1 પુષ્પ. જે બહેનોના નામ છે એમના વતી એમના પરિવારમાંથી કોઈ પણ ભક્તોને આપ મોકલી શકો છો. સાથે સાથે 250 ગ્રામ ચાંદી રાજેન્દ્રભાઈ છગનભાઈ પટેલ વડોદરા, 250 ગ્રામ ચાંદી રાજેન્દ્રભાઈ છગનભાઈ પટેલ વડોદરા, તેઓ ત્યાંથી 250 ગ્રામ ચાંદી મેળવી. વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ. હાલો, ઘણા બધા ભક્તોનો ભાવ છે છતાં ઘણા બધા ભક્તો અહીંયા ઉતારામાં રોકાયા હોય, કદાચ અહીંયા વ્યવસ્થા ના હોય અને પોતાનો ભાવ હોય તો અહીંયા સંતો પાસે એની જાણ કરે તો એની વ્યવસ્થા પણ અહીંયાથી થઈ શકશે. તો એ બધા ભક્તોની જાણ ખાતર તો એ પણ ભક્તો ખાસ ધ્યાન રાખશો. અહીંયા જે કોઈ ભક્તોને
રજત તુલામાં જોડાવવું હોય અને અત્યારે વ્યવસ્થા આપની પાસે ન હોય તો અહીંયા કાર્યકર સંતોનો સંપર્ક કરી ત્યાંથી ચિઠ્ઠી લઈ આપ ત્યાંથી ચાંદી મેળવી શકશો એવી વ્યવસ્થા પણ આપણે કરી છે. સાથે સાથે મનસુખભાઈ કાનાણી મુંબઈ, પરિમલ શાંતિલાલ શ્રીકોઠી એક પુષ્પ, અંકુરભાઈ ગોરધનભાઈ સુરત ત્રણ પુષ્પ, ઉપેન્દ્રભાઈ પટેલ વડોદરા એક પુષ્પ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી એમનું એક પુષ્પ લખાવેલું છે. તો તેઓ જલ્દીથી અહીંયા આવી અને રજત તુલા દાદા ગુરુની રજત તુલામાં જોડાશો. ગંધારા સખી મંડળ તરફથી એક પુષ્પ અને હસ્તે ભાવેશભાઈ, તો ભાવેશભાઈ રજત તુલામાં જોડાશે. નંદ કુલે વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ. ઓ વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ. અહીંયા ખૂબ જ આનંદ ઉમંગ સાથે રજત તુલા ચાલી રહી છે. વાલા ભક્તજનો, આપણે જેટલા ભક્તજનો અહીંયા આનંદ ઉમંગ સાથે આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છીએ, એ જ રીતે દેશ વિદેશમાં લાઈવ પ્રસારણના માધ્યમથી ઘણા ભક્તજનો આ મહોત્સવની દિવ્યતાને ભવ્યતાને માણી રહ્યા છે. પૂજ્યપાદ ગુરુદેવ કથાવાર્તામાં જેમને અવારનવાર યાદ કરે છે એવા સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળા, એમની પુણ્ય સ્મૃતિમાં પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ કાછિયા પટેલ વિરસદવાળા હાલ ન્યૂજર્સી રહે છે, તેમણે રમેશ મામા દ્વારા આ રજત તુલામાં 1 કિલો ચાંદી અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. તો હું મામાને વિનંતી કરીશ, પધારો મામા. ઘનશ્યામ કાકા વતી આ અમારા લોયાધામના ખૂબ જ સક્રિય સેવાભાવી અને પ્રેમી ભક્ત છે. એક પણ કથા લાઈવ જે પ્રસારણ થાય છે, એક પણ કથા જે ક્યારેય છોડતા નથી એવા અમારા ઘનશ્યામભાઈ, એમના વતી હું મામાને વિનંતી કરું છું. મામા અહીંયા સ્ટેજ પર પધારશે અને 1 કિલો ચાંદી એ આ તુલામાં અર્પણ કરશે. રમેશ મામા સભામાં ઉપસ્થિત નથી, તો રમેશ મામા વતી હું ભૂપેનભાઈ એમને વિનંતી કરીશ, તેઓ પધારશે. ચિરાયુ ભગત સભામાં ઉપસ્થિત હોય તો ચિરાયુ ભગત એ પણ પધારે, આ બંને ભક્તો પધારે અને 1 કિલો ચાંદી અહીંયા અર્પણ કરે એવી મારી વિનંતી છે. ચિરાયુ ભગત અને ભૂપાભાઈ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ. મંગલમ ગુરુકુલ મંગલમ વંદનમ નંદકુલે વંદનમ. મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ. ઓ વંદન નંદ કિશોર ચરણમાં જન જન. અત્રે સ્વામિનારાયણ મંદિર ભાયંદર હરિકૃષ્ણ યુવક મંડળના યુવાનો 5 ફૂલ અત્રે દાદાગુરુની તુલામાં મૂકી રહ્યા છે, પણ ગુરુદેવના હસ્તે મુકાવી રહ્યા છે. તાલીઓથી વધાવી આ યુવાનોને કે પોતાની પોકેટ મનીમાંથી આ તુલા કરાવી રહ્યા છે. આ ભક્તોને ધન્યવાદ છે. વડીલો કંઈ ન કરો તો કંઈ તાલી પાડો, એ ખુરશી વાળા તાલી પાડો. મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ. પ્રેમીલાબેન શાંતિલાલભાઈ પટેલ અવિધા 110 ગ્રામ ચાંદી અત્રે ત્યાં તુલામાં મૂકી રહ્યા છે. ધન્ય છે આ ભક્તોને, તાલીઓના નાદથી વધાવતા રહો. જે ભક્તજનો આ સુંદર મજાનો લાહો લઈ રહ્યા છે, વાલા મુક્તો ધન્ય છે આપને, આપની શ્રદ્ધાને. કર વંદનમ.
મંગલાબેન ભાવસાર હસ્તે સપનાબેન મુંબઈ એમનો સુપુત્ર ચિરંજીવી જો અહીંયા હોય તો બે પુષ્પ તેઓ અત્યારે તુલામાં મૂકી રહ્યા છે. એની સાથોસાથ કાંતાબેન રતિલાલભાઈ એમના તરફથી એક પુષ્પ, ભરતભાઈ અથવા વિષ્ણુભાઈ બેમાંથી એક જે ભક્તો બેઠા હોય તેઓ આવી અને અહીંયા બે પુષ્પ મૂકે. આવો વાલા મુક્તો, હમણાં પૂજ્યપાદ ગુરુદેવ એક સુંદર વાક્ય બોલ્યા કે આજ દાદા ગુરુની નહીં પરંતુ દાદા ગુરુના રૂપે વરતાલ ધામનો ધીંગો ધણી આપણા સર્વ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની તુલા થઈ રહી છે. કારણ સંત હુને હુંતે વળી સંતરે, આવા જ્યારે વાક્યો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે ત્યારે આવા પવિત્ર સંતની તુલા એટલે આપણા ઈષ્ટદેવની તુલા સમાન છે. વહાલા ભક્તજનો, એની અંદર લાભ લેતા રહીએ લેતા રહીએ. મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ મંગલમ ગુરુકુલ મંગલમ વંદનમ નંદકુલ વંદનમ મંગલ સદગુરુ સ્તુતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ હો વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ વાલા ભક્તો, આ ચાંદીએથી જોખાય છે આપણા દાદા ગુરુજી, પણ એ તમામ ચાંદી અહીંયા ઠાકોરજીનું સરસ મજાનું છોકરાઓ, અને તમે જાણો છો કે અત્યારે આપણે પૂજા કરવાની બહુ તકલીફ છે, છાત્રાલય ખૂબ આપણે નાનું પડે છે, એ છાત્રાલય આપણે ખાલી કરવું છે. દર મહિને આપણે સભા અહીંયા થાય છે, એ સભાનું કોઈ સ્થાન આપણી પાસે વ્યવસ્થિત નથી, એ સ્થાન અહીંયા તૈયાર થાય છે. ઘનશ્યામ મહારાજ રૂડા રૂડા રૂપાળા રૂપાળા ઘનશ્યામ મહારાજ જયપુરમાં બાલુડા છપ્પિયામાં રમે એવા તૈયાર થાય છે, એને ટૂંક સમયમાં આપણે પધરાવવાના છે, અને ત્યાં બાળકોને માટે, હરિભક્તોને માટે, ભજન ભક્તિના અખાડા માટે મંદિર તૈયાર થાય છે. આ તમામ ચાંદીનો જે કંઈ પૈસો આવશે એ બધો જ એ મંદિરના બાંધકામની અંદર વપરાશે, આ અમેથી જાહેર કરીએ છીએ. વાલા મુક્તો, લાભ જોખાય છે ગુરુજી, પણ એ બધી જ ચાંદી ઠાકોરજીના કામમાં આવશે, ઠાકોરજીના મંદિર બાંધવામાં કામમાં આવશે, જે મંદિર ત્યારે બંધાઈ રહ્યું છે. તાળી વગાડો. એક તીર બે નિશાન સાધવાની વાત છે. દાદા ગુરુનો રાજીપો અને એની હારોહાર આપણા વાલ સોયા વાલમનો રાજીપો અને એની હારે પૂજ્યપાદ ગુરુદેવનો રાજીપો, ટુ ઉપર એક ફ્રી. વાલા ભક્તજનો, જેને પણ આ અવસરની અંદર જોડાવવું હોય વહેલા વહેલા જોડાવા માંડો, નહીતર પાછળ ભક્તો ઊભા જ છે. વંદનમ નંદકુલ વંદનમ મંગલ સદગુરુ સ્તુતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ વંદન નંદ કિશોર. શૈલેષભાઈ તથા જિગ્નેશભાઈ મોગરીવાળા બે ફૂલ અત્રેથી અહીંયા તુલામાં મૂકી રહ્યા છે. જે કોઈ તુલામાં અહીંયાથી મુકાય એ ભક્તોને મારી પ્રાર્થના, અત્રે અમારે ઘનશ્યામ ભગત અહીંયાથી ચાંદી ગુરુદેવના હસ્તે મુકાવી રહ્યા છે, આપણે તાલીઓથી વધાવીએ. એની સાથોસાથ
10 ફૂલ દિલીપભાઈ પટેલ રણુવાળા ન્યૂજર્સી યુએસએ એમના તરફથી ત્યાં રહ્યા થકા એ 10 ફૂલ અહીંયા મુકાવી રહ્યા છે. તો હું બ્રિજેશ ભગત ન્યૂજર્સીથી પધાર્યા છે એમને પ્રાર્થના કરીશ બ્રિજેશ ભગત અહીંયા આવે અને આ 10 ફૂલ ગુરુદેવ સાથે રહી અને દાદા ગુરુજીની તુલાની અંદર પધરાવે. આવો બ્રિજેશ ભગત ન હોય તો ચિરાયુ ભગતને પ્રાર્થના કરીશ કે ચિરાયુ ભગત આવી અને 10 ફૂલ પધરાવે અને આ ભક્તોને એકવાર તાલીઓથી આપણે વધાવીએ. વંદનમ નંદ કુલે વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટ જગ મગ દીપકમ હો વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ ફૂલ ગીતાબેન અરવિંદભાઈ ટ્રાવેલર્સ વાળા વડોદરા એમના તરફથી અત્રે અહીંયા પધરાવી રહ્યા છે. 250 ગ્રામ સોનલબેન ઘનશ્યામભાઈ વિદ્યાનગર શ્રીજી તો ગુરુદેવના હસ્તે આ 250 ગ્રામ અહીંયાથી સુવર્ણ મુકાઈ રહ્યું છે. વાલા મુક્તો બહેનો વિભાગની અંદર માતાઓએ નક્કી કર્યું કે આપણે જોડી ફેરવીએ. કોઈ ચાંદી ના આપે તો જે કોઈને જે કંઈ આપવું હોય પણ માનો ન માનો માતાઓ ભજનમાં આગળ અને દાન કરવામાં આગળ. તમે બેહો આગળ વાલા મુક્તો જે કોઈ ભક્તજનોને એની અંદર જે કંઈ દાન આવશે એ જોડીનું કાઉન્ટ થઈ અને એટલું ચાંદી અહીંયાથી લઈ અને દાદા ગુરુજીની તુલાની અંદર એ ચાંદી મૂકવામાં આવશે. દિવ્યેશભાઈ નરેન્દ્રભાઈ એમના તરફથી એક ફૂલ અત્રે અહીંયા મૂકવામાં આવી રહ્યું છે. વાલા ભક્તજનો અહીંયા તુલા ચાલુ છે, ઘણા ભક્તો લાઈવ નિહાળી રહ્યા છે. ચારુલતાબેન ન્યૂજર્સી એમનો પણ હમણાં રમેશ મામા ઉપર ફોન આવ્યો છે. 1 કિલો ચાંદી ચારુલતાબેન ન્યૂજર્સીવાળા 1 કિલો ચાંદી એ રમેશ મામાના હસ્તે આ તુલામાં અર્પણ કરાવે છે. દૂર રહી અને આવો લાભ લેનારા આ ભક્તોને આપણે ખરેખર તાળીઓના નાદથી વધાવવા જોઈએ. અહીંયા વાલા ભક્તો આજે ચાંદીમાં સેવા કરી રહ્યા છે એ કાયમને માટે ગુરુકુળ સંસ્થાને સમર્પિત છે. એ તમે તુલા કરો કે ના કરો તોય પણ એ સેવા કરે જ છે. પણ આજ તો એક મોજ છે કે આપણે દાદા ગુરુને ચાંદીથી જોખવા છે, જોખવા છે અને જોખવા જ છે, એટલા માટે આ કાર્ય થાય છે. મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ મંગલમ ગુરુકુલ મંગલમ વંદનમ નંદ કુલે વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ હો વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ સ્વામી નારાયણ વંદનમ. અત્રે ચારુલાબેન ચારુતલાબેન ન્યૂજર્સી 1 કિલો ચાંદી તેઓ અત્રે અહીંયા નોંધાવી રહ્યા છે. તો
રમેશ મામા જો અત્રે અહીંયા ઉપસ્થિત હોય તેમને પ્રાર્થના કરીશ, એ ન હોય તો એમના વતી હરિકૃષ્ણ ભગતને વિનંતી કરીશ તેઓ આવે અને એક કિલો ચાંદી આ તુલાની અંદર ભક્તોને તાળીઓથી વધાવો. આજે નવા દિવસે નૂતન વર્ષના આ પવિત્ર પર્વે પૂજ્ય દાદા ગુરુને જોખવાનો આ ભક્તો ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે. એકવાર ઠાકોરજીના નામનો જય જયકાર કરીએ. આ મુક્તો જે આટલું બધું દાન અહીંયા કરી રહ્યા છે તો એમને વધાવવા માટે આવો એકવાર જોરદાર હાથ ઊંચા કરી ઠાકોરજીનો જય જયકાર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કમલાબેન નટવરલાલ ભાઈ ભાયંદર તેઓ જો ત્યાં અહીંયા ઉપસ્થિત હોય તો એક ફૂલ અહીંયા મૂકી રહ્યા છે, જો તેઓ ન હોય તો એમનો આગ્રહ છે કે ગુરુદેવના હસ્તે મુકાય. દિવ્યકાંત ભગવતીલાલ રાજપીપળા પાવતી લખવાવાળાને મારી પ્રાર્થના કે પ્લીઝ સારા અક્ષરે ફાળો જેથી અમે વાંચી શકીએ. એક ફૂલ તેઓ અત્રે અહીંયા પધરાવે છે. જે કોઈનું નામ અહીંયાથી જાહેર થાય પાવતી લઈને આવ્યા હોય પ્લીઝ પાવતી લઈને બેસી ન જશો, અહીંયા આવી અને ફૂલ પધરાવજો. તુલામાં ફૂલ અહીંયા આ તુલાના દર્શન કરો ભગત. હું અત્યારે જયુભાઈને વિનંતી કરીશ આ ફૂલોની અવેજીમાં આટલું ચાંદી અહીંયા જયુભાઈ મૂકી જશે. જયુ ભગત ફૂલ નીચે લઈ લેશું અને આટલું ચાંદી અહીંયા આપણે મૂકીશું. હાલો અમારે સહિતા પાઠી આવ્યા છે ભાઈ. સહિતા પાઠીને છુટ્ટી છે હો. કનુભાઈ મગનભાઈ પટેલ કનુકાકા વડોદરા બે પુષ્પ. એ જ રીતે હરિકૃષ્ણ યુવક મંડળ વડોદરા. હરિકૃષ્ણ યુવક મંડળ વડોદરા. હરિકૃષ્ણ યુવક મંડળ વડોદરા વતી બે પુષ્પ પૂજ્યપાદ ગુરુજીને સ્વામી ત્યાંથી આપવામાં આવે. જેની પાસે અત્યારે ખિસ્સામાં પૈસાની વ્યવસ્થા ન હોય એ પૂજ્ય સંત સ્વામી પાસેથી ચિઠ્ઠી કરાવી શકે છે. સંત સ્વામી જેમને હિંમતસિંહ કિશનસિંહ રાજપૂત એમના અહીંયાથી ચાંદી આપવામાં આવશે અને તેઓ અત્યારે પધરાવી શકે છે. હિંમતસિંહ કિશનસિંહ રાજપૂત બારડોલી એક પુષ્પ. નીલાબેન રામપુરા હસ્તે દુષ્યંતભાઈ તેઓ અત્યારે અહીંયા જો હોય તો દુષ્યંતભાઈ એક પુષ્પ પધરાવવા માટે આવે. વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ. પાંચસો ગ્રામ ચાંદી શ્રીજી ભગત ન્યૂજર્સી યુએસએ તરફથી છે. 500 ગ્રામ ચાંદી શ્રીજી ભગત યુએસએ. આપણે તાળીઓના નાદથી શ્રીજી ભગતને વધાવીશું. શ્રીજી ભગત હજી બહુ નાના છે એટલે અહીંયા આવી શકે એમ નથી. તમારા આ ઉત્સવના સક્રિય કાર્યકર્તા એવા જયદીપ ભગત તેમને વિનંતી કરીશ તેઓ આવી અને શ્રીજી ભગતની ચાંદી અહીંયા અર્પણ કરશે. જયદીપ ભગત વધારશે અને 500 ગ્રામ ચાંદી અહીંયા તુલામાં અર્પણ કરશે. કિશોરભાઈ બી પરમાર 5 ફૂલ અત્રે અહીંયા તુલાની અંદર પધરાવી રહ્યા છે ગુરુદેવના હસ્તે. આપણે તાલીઓથી આ નાના નાના ભક્તોને વધાવીએ એની ભાવના તો જો. ચંદ્રકાંતભાઈ કાચિયા ભાયંદર 2 પુષ્પ ગુરુદેવના હસ્તે તેઓ પણ પધરાવી રહ્યા છે. કિશોરભાઈ અહીંયા આવીને ગુરુજી હારે તસવીર પડાવતા જાઓ. નંદ સ્વામી
स्मृति महोत्सव प्रगटते जगमग दीपकम् वंदन नंद किशोर चरण मा जन जन मन कर वंदनम् वंदन नंद किशोर चरण मा जन जन मन कर वंदनम स्वामी नारायण भाई तमने तो तान चढ़े ये तो हम जाए पण हमारे एक अली मौला खुदा ताला नो भक्त अहिया बैठो छे अने कीबोर्ड वगाड़े छे આજે એને એમ થયું કે ખુદા તાલાનો ફરિંદો જ્યારે ચાંદીથી તોલાતો હોય ત્યારે હું કેમ બાકી રહું પપ્પુભાઈ આવો એમના હાથે પણ એક આજે એક પુષ્પ વાહ ભાઈ વાહ જય હો અમારા નંદ બાબાજીનો આજ એમની સાધુતા હતી કે હરેકને પોતે આકર્ષી લેતા હતા તો એક પુષ્પ અત્રે પપ્પુભાઈ મૂકી રહ્યા છે ધન્યવાદ वंदनम नंदकुल वंदनम मंगल सदगुरु स्मृति महोत्सव प्रगटत जगमग दीपकम हालो वंदन नंद किशोर चरण मा वाह बे वाह ताड़ियों थी बताओ અગિયાર પુષ્પ ભાવેશભાઈ આકોલિયા સુરત પૂજ્યપાદ ગુરુજીના વ્રત હસ્તે અગિયાર પુષ્પ રજત તુલામાં ભાવેશભાઈ આકોલિયા સુરત અગિયાર પુષ્પ એ જ રીતે કેતન નગીનભાઈ પાણેથા કેનિલ કિશોરભાઈ કિમ અને અંકિત લલિતભાઈ કલાલી આ ત્રણેય ભક્તો એક એક પુષ્પ માટે રજત તુલામાં પધારશે કેતન નગીનભાઈ કેનિલ કિશોરભાઈ અંકિત લલિતભાઈ જન જન મન કર વંદનમ મંગલમ ગુરુકુલ મંગલમ વંદનમ નંદકુલે વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કાલો વંદ વેકરિયા જયસુખભાઈ વેકરિયા જયસુખભાઈ દેતળ તેઓ તેમના ધર્મપત્ની ચાંદી લઈને આવેલા છે એ ચાંદી મૂકવા માંગે છે તો વેકરિયા જયસુખભાઈ અત્રે રજત તુલા માટે પધારશે નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલ વડોદરા એક પુષ્પ રજત તુલામાં મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ વંદન નંદ કિશોર ચરણ અત્યારે આ તુલાને લાઈવ નિહાળી રહેલા આપણા ગુરુકુળના ટ્રસ્ટી સભ્ય કંડારી નિવાસી પરમ ભક્ત શ્રી રમણભાઈ શંકરભાઈ પટેલ કંડારી હાલ યુએસએ એક કિલો ચાંદી અહીંયા તુલામાં અર્પણ કરે છે આપણે તાળીઓના નાદથી એમની સેવાને બિરદાવીએ આજીવન સેવક રહ્યા છે અખંડ ભજનાનંદી આ ભક્તરાજ છે એમના ચિરંજીવી યોગેશ ભગત અહીંયા ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે યોગેશ ભગત સભામાં ઉપસ્થિત હોય તો તેઓને વિનંતી કરીશ તેઓ પધારે પિતાજી વતી અહીંયા ચાંદી અર્પણ કરશે યોગેશ ભગત ન્યૂજર્સી કરો દર્શન કરો આજ
કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ યોગેશ ભગત ન્યૂજર્સીવાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારે યોગેશ ભગત ન્યૂજર્સી જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારે પરમાર પ્રતાપભાઈ વસરામભાઈ રામપુરા પચાસ ગ્રામથી પણ ઉપર ચાંદી અત્રે તેઓ નોંધાવી રહ્યા છે તો હું પ્રતાપભાઈને વિનંતી કરીશ તેઓ અહીં આવી અત્રે અહીંયા બે ફૂલ ત્રણ ફૂલ ચડાવશે વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ કંડારી હસ્તે વિનોદભાઈ ગોરધનભાઈ સાત ફૂલ તેઓ અત્યારે અહીંયા ઠાકોરજીની આ નંદબાબાની જે ચાંદી તુલા થઈ રહી છે એની અંદર પધરાવી રહ્યા છે આપણે તાલીઓના નાદથી આમને વધાવીએ બહેનોની જે જોડી થઈ એમાંથી 14,700 રૂપિયા આવ્યા છે તો 250 ગ્રામ ચાંદી અહીંયા તુલાની અંદર ગુરુદેવના હસ્તે મૂકવામાં આવે હું પ્રાર્થના કરી સંતોને 250 ગ્રામ ચાંદી ગુરુદેવના હસ્તે તુલાની અંદર મૂકવામાં આવે વાલા ભક્તજનો એક કિલો ચાંદી અનાદિ મુક્તરાજ શ્રી અબજી બાપા છત્રી સંસ્થાન તરફથી અત્રે અહીંયા નંદબાબાની તુલાની અંદર મૂકવામાં આવે છે હસ્તે પ્રમુખ શ્રી ગોવિંદભાઈ એમના તરફથી મૂકવામાં આવે છે અત્યારે કોઈ અહીંયા ઉપસ્થિત નથી તો ગુરુદેવના હસ્તે આ છત્રી સંસ્થાન અબજી બાપા શ્રી વતી અત્રે પૂજ્યપાદ ગુરુજીને 1 કિલો ચાંદી આપવામાં આવે ગુરુદેવના હસ્તે 1 કિલો ચાંદી આ તુલાની અંદર મુકાશે હું પૂજ્ય સંત સ્વામીને પ્રાર્થના કરીશ કે 1 કિલો ચાંદી પૂજ્ય ગુરુદેવના હસ્તની અંદર આપવામાં આવે મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ મંગલમ ગુરુકુલ મંગલમ વંદનમ નંદ કુલ વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ ઓ વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીશ મુક્તરાજ શ્રી અબજી બાપા
છત્રી સંસ્થાન તરફથી 1 કિલો ચાંદી ગુરુદેવના હસ્તે અત્રે તુલામાં મુકાઈ રહ્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તાલીઓના નાદથી વધાવી આપણે આ ભક્તોને. હાલો પરમ ભક્ત રણછોડ કાકા વડોદરા અને સાથે સાથે પરમ ભક્ત લીલાવતી બેન તેઓના પરિવાર તરફથી બે પુષ્પ ત્યાંથી સ્વામી પટેલ ઘનશ્યામભાઈ અને પટેલ જિજ્ઞેશ મેથી તેઓ તરફથી 1 પુષ્પ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તેના તરફથી 1 પુષ્પ ત્યાં ગુરુજીના હસ્તે મૂકવામાં આવે. શ્રી હરિકૃષ્ણ યુવક મંડળ સરભાણના યુવાનો વતી 2 પુષ્પ અત્રે ગુરુદેવના હસ્તે અહીંયાથી પધરાવાશે, તો 2 પુષ્પ ગુરુદેવને આપવામાં આવે. અત્રે 500 ગ્રામ ચાંદી અંકુર કુમાર સુરેશભાઈ પટેલ નાવલી તરફથી અત્રે અહીંયા આપવામાં આવે છે. અંકુર ભગતને વિનંતી કરીશ કે તેઓ અત્રે અહીંયા મંચ ઉપર વધારે ગુરુદેવના હસ્તે સાથે રહે અને 500 ગ્રામ ચાંદી તેઓ આ તુલાની અંદર મૂકશે. આવો અંકુર ભગત, અંકુરભાઈ સુરેશભાઈ પટેલ નાવલી 500 ગ્રામ ચાંદી તેઓ મૂકી રહ્યા છે, તો અંકુરભાઈ જ્યાં હોય ત્યાંથી અત્રે અહીં આવે. એમની સાથોસાથ 500 ગ્રામ ચાંદી અક્ષર નિવાસી વિનુભાઈ ગીરધરભાઈ પટેલ મેઘવા હસ્તે અમિત દીપરેખા તથા સહજ યુએસએ શશિકાંતભાઈ વિનુભાઈ પટેલ મેઘવા એમના તરફથી પણ 500 ગ્રામ ચાંદી અહીંયા અત્રે મૂકવામાં આવે છે. ગુરુદેવના હસ્તે એ ચાંદી મુકાઈ રહ્યું છે. આપણે તાલીઓના નાદથી વધાવીએ. મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ વંદન નંદ કિશોર ચરણમાં જન જન મન કર વંદનમ મંગલમ ગુરુ કુલ મંગલમ વંદનમ. વાલા ભક્તો, હવે 10 જ મિનિટમાં આપણે આ તુલાને પૂર્ણ કરવી છે. જે ભક્તોની ઈચ્છા હોય ધડાધડ મૂકી દે, બાકી હવે 10 મિનિટમાં જ આપણે આ તુલાને પૂર્ણ કરીશું. રમેશભાઈ ગજેરા ડલાસ એમના તરફથી 500 ગ્રામ ચાંદી અત્રે અહીંયા મુકાઈ રહ્યું છે. જે ભક્તજનો લાઈવ જોઈ રહ્યા છે એ ભક્તજનો અત્રે અમેરિકાથી અહીંયા ચાંદી તુલાની અંદર મુકાવી રહ્યા છે. આપણે તાલીઓના નાદથી આ ભક્તોને વધાવીએ. પર હરિકૃષ્ણ યુવક મંડળ 2 પુષ્પ દાદા ગુરુદેવની તુલાની અંદર મૂકી રહ્યા છે, તો લાલુ ભગત અત્રે અહીં આવી અને ગુરુદેવ સાથે 2 પુષ્પ તુલામાં મૂકશે. પચાસ ગ્રામ મુકેશભાઈ પરિવારવાળા અને 50 ગ્રામ મનોજભાઈ પટેલ, તો તેઓ પણ બંને ભક્તો આવી અને તુલાની અંદર ચાંદી મૂકશે. ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોલિયાદ એમના તરફથી 1 ફૂલ અત્રે અહીંયા દાદા ગુરુદેવની તુલાની અંદર મૂકવામાં આવે છે.
100 ગ્રામ ચાંદી, 100 ગ્રામ ચાંદી યોગેશભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે. ડાયાભાઈ તેઓ અત્રે યુએસથી અહીંયા ચાંદી નોંધાવી રહ્યા છે, તો ગુરુદેવના હસ્તે 100 ગ્રામ ચાંદી આપવામાં આવે. હું પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીશ 100 ગ્રામ ચાંદી જિગ્નેશભાઈને આપે તો તેઓ ગુરુદેવને આપશે. યોગેશભાઈ ડાયાભાઈ વાલા ભક્તો, અહીંયા મેકનથી આવેલા હરિકૃષ્ણ ભગત અને શિકાગોથી આવેલા યોગેશ ભગત એ ક્યારના મને કહેવરા છે, ગુરુ તમારી, ગુરુજી તમારી જેટલી ઈચ્છા હોય એટલી અમારી ચાંદી તમે મૂકી દો, પણ મેં ના પાડું છું એમને કે એમણે આ ઉત્સવમાં ઘણી સેવા કરી છે એટલે તમારી ભાવરૂપી ચાંદીના બંનેના એક એક પુષ્પ મૂકી દઉં છું. તાલીઓથી વધાવો એ દેવતાઓ જાગો. એક એક પુષ્પ યોગેશભાઈનું અને એક પુષ્પ હરિકૃષ્ણ ભગતનું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કારણ કે આ ભક્તો કાયમ માટે આ સંસ્થાને સમર્પિત છે અને ખૂબ જ મોટી મોટી સેવા કરે છે. અહીંયા હરિકૃષ્ણ ભગત અને બંને મને ઓફર આપી કે ગુરુજી જેટલી મૂકવી હોય એટલી તમે મૂકી દો, પણ મેં એમના ભાવથી બે પુષ્પ મૂક્યા છે. તમારે 1500 આપવાના. વાહ ભાઈ વાહ, ડોલર ને રૂપિયા. તાલીઓથી વધાવો આ ભક્તોને અને એ સંતની સાધુતાને પણ તાલીઓથી વધાવો કે ઓફરને એમ કે આ એક ફૂલમાં ચલાવું છું. વાલા ભક્તજનો, 250 ગ્રામ ચાંદી ગુરુકુલના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે લઈ હું પૂજ્ય સંત સ્વામીને પ્રાર્થના કરીશ કે તેઓ 250 ગ્રામ ચાંદી નિમેશ ભગત લઈ અને ગુરુદેવને આપશે. સ્નાન કરાયો ધર્મ કરમ શ્રીંગાર સજાયો, જ્ઞાન વારી લઈ સ્નાન કરા. 500 ગ્રામ ચાંદી જગદીશભાઈ જસભાઈ પટેલ, મીનાબેન જગદીશભાઈ પટેલ, સુપુત્રી એકતા શ્રેયા કૃષ્ણા વર્જિનિયા એમના તરફથી આ 500 ગ્રામ ચાંદી ગુરુદેવ અત્રે પધરાવી રહ્યા છે. તાલીઓના નાદથી વધાવીએ. હિરેન મેકન યુએસએથી 5 ફૂલ અત્યારે સંતોને ફોનથી નોંધાવી રહ્યા છે, તો સંતોને પ્રાર્થના કરીશ કે 5 ફૂલ ગુરુદેવના હાથમાં આપવામાં આવે. પૂજ્ય શ્યામસ્વામી 5 ફૂલ ગુરુદેવને હસ્તમાં આપે. 5 ફૂલ હિરેન ભગત મેકન યુએસએ એમના તરફથી અત્રે પધરાવાઈ રહ્યા છે. વિમલ કુચા ગુરુકુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી 1 ફૂલ અત્રે અહીંયા પધરાવી રહ્યા છે. ઘનશ્યામભાઈ એમ પટેલ વરસાડા હાલ પર 1 ફૂલ ગુરુદેવના હસ્તે પધરાવવા માંગે છે, તો 1 ફૂલ જે બાદ ગુરુદેવને આપવામાં આવે. એટલે આ ટાબરિયાઓ શું લઈને આવે છે? ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી 525 ગ્રામ અત્યારે ચાંદી અહીંયા પધરાવવામાં આવે છે. તાલીઓના નાદથી વધાવો. આની પોકેટ મનીનો બચાવ કરીને અહીંયા મૂકે છે. વાલા ભક્તજનો, આ યુવાનોને લાખ લાખ વંદન. આ છોકરા કંઈક ગુસબુસ કરે છે. જયુભાઈ બહુ મોટું નથી ને? મહેશભાઈ જવીરભાઈ પટેલ 1 ફૂલ વડોદરા.
ગુબારો કંઈક લઈને આવ્યા છે. એક ફૂલ હરેશભાઈ પટકીર, એક ફૂલ બાબુભાઈ ખાચર, લોયાધામ કુંડળધામ. દરબારો એક એક વખત અમારે લોયાધામના દરબારો છે, એક કુંડળધામના છે. તાળીથી વગાડો. જેમ મહારાજના વખતમાં સુરા ખાચર અને દાદા ખાચર હારો હારે ફરતા, એમ આ દરબારો એવા છે, સાધુ રાત્રે 12 વાગે જો બોલાવે તો ખેતીનું કામ પડતું મૂકી નહીં, પણ સંતોની સાથે રાતનેથી ફરે છે, એવા નિષ્ઠાવાળા દરબારો છે અને મહારાજના પ્રસાદીના કુળના છે. વાલા ભક્તો, અત્યારે દાદાગુરુની મહારાજ છે. ઓહો, મોટા મોટા ભગત આવ્યા. આ બધો રહ્યો, પાછળ ઉભા રહ્યો, એટલે સારો ફોટો લઈ લે. આ ગુરુકુલના વર્તમાન વિદ્યાર્થીઓ છે. 500 રૂપિયા અત્રે અહીંયા ગુરુદેવના હસ્તે ચાંદી. એટલે તાલી પાડવામાં તમારું જાય છે, હું એ તો મને કયો. આ ખુરચી વાળાના તો હાટાન જલેબી હલતા જ નથી. એ હલાવો હલાવો, તાલીઓના નાતી આ ભૂલકાઓને વધાવો. બાપાઓ તમારા છે. સુરાભાઈ ભરવાડ તરફથી એક ફૂલ અત્રે અહીંયા તુલાની અંદર મૂકવામાં આવે છે. ખાસ મારી બધા ભક્તોને એક પ્રાર્થના છે. જિગ્નેશભાઈ સોની પાળિયાદ, એમના તરફથી 500 ગ્રામ ચાંદી અત્રે અહીંયા પધરાવાઈ રહ્યું છે. છોકરો લઈને આવી રહ્યો છે. તાલીઓના નાતી એને વધાવી આપણે 500 ગ્રામ ચાંદી અત્યારે પધરાવાઈ રહ્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આ ભરવાડ ભગત છે, નવા ભગત થયા ધનુર્માસની મારી કથા સાંભળીને વડોદરાની. આ એક ફૂલ મૂક્યું, પણ એના દીકરો એક સરસ મજાનો કોલેજમાં ભણતો, એને અહીંયા અર્પણ કર્યો. એ બહુ મોટું ફૂલ એનું છે. ક્યાં છે? હરિઓમ. વાલા ભક્તો, આ ચાંદી તુલા થઈ રહી છે, એમાં જેટલી ખૂટે એટલી તમામ ચાંદી મૂકવા માટે અમારા મુખ્ય યજમાનો અહીંયા બેઠા છે. કાંઈ ચિંતા કરવા જેવું નથી, એકે ફૂલ નહીં મૂકાય, બધે કરશે. પણ તમને બધાને લાભ મળે એટલા માટે અત્યારે ઓવર ટાઈમ થાય છે. બાકી ચાંદી ક્યારની તે અહીંયા દાદાગુરુ જોખાઈ જાય એટલી આવી ગઈ છે. તાળીઓથી વધારો એમને. અને વાલા ભક્તો, આ ચાંદી તુલાને દેખીને અમારે ન્યૂજર્સી લોયાધામ, ન્યૂજર્સી લોયાધામ ત્યાંનો બધો સત્સંગ સમુદાય એ રહી શકતો નથી. એટલે મારા ઉપર સુરત સ્વામીનો ફોન આવ્યો કે ગુરુજી, આ તુલા પતે પછી આખી તુલા અમારા તરફથી એક દાદાગુરુની કરવાની છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મેં કીધું ત્યાં તમારે બહુ જ મોટું કામ હાલે છે, રહેવા દો. તો નહીં, અમારે આટલો લાભ લેવાનો જ છે. એટલે ન્યૂજર્સી મંદિર લોયા ધામ સત્સંગ સમાજ અને મંદિર તરફથી હસ્તે સુરત સ્વામી તરફથી આખી આના પછીની એક તુલા આપણે 5 જ મિનિટમાં કરી લઈશું. હવે ફક્ત 5 મિનિટ આપીએ, જે ભક્તોને મૂકી મૂકી દો, બાકી યજમાન શ્રીઓ આવી જાય ને મૂકી દે ને તુલા પૂરી થાય. બોલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ. ધન છે એ ભક્તોને કે જેમણે આખી આખી તુલા કરાવવા માટે તૈયાર છે. આ બેની કેટલી કેટલી આવે છે બોલી દેજો. આઠ કિલો અને 200 ગ્રામ ચાંદી અમારા જિગ્નેશ ભગત ની આવે છે. મૂકી દો ભગત. અને કેટલી? 4.
અને 4 કિલો ને 6 ગ્રામ ચાંદી અમારે નિમેશ ભગત ની અહીંયા આવે છે. બંને ભક્તો આવે અને મુકીને દાદા ગુરુ ને જોખી દો જલ્દી. જોરદાર તાલીઓના નાદથી આ ભક્તો ને વધાવીએ. બંને હાથ ઊંચા કરી અને તાલીઓના નાદથી આ યજમાન પરિવાર ને વધાવો. જય છે સદલક્ષ્મી. લંડન થી તુષાર ભગત ના 4 પુષ્પ મુકાય છે. જેને ફૂલ મુકાય મૂકી દો જલ્દી. હવે આગળ જાય છે અવસર. દાદા ગુરુ આગળ જોખાઈ જાય છે. બીજી તુલામાં કોઈને એક ફૂલ પણ મૂકવામાં નહીં મળે. આવો આવો અમારે જિગ્નેશ ભગત અને નિમેશ ભગત બે સગા ભાઈ છે. હો સગા ભાઈ પાકા. હા ગુરુદેવ ના નાતે બંને ગુરુ ભાઈ છે. વાલા ભક્તો બે મુક્તો ને આ તાલીઓ થી વધાવો. એના સમર્પણ ને વધાવો. કોઈ નો ફોર્સ નહીં. માત્ર ને માત્ર મારા દાદા ગુરુ ની તુલા થતી હોય અને મારે આ સેવાનો અવસર મળતો હોય તો હું તો ધનભાગી છું. મારો પરિવાર ધનભાગી છે અને હજારો ભક્તો આ દર્શન કરશે એ પણ ધનભાગી થાય એવા આશ્રય થી આ તુલા થઈ રહી છે. આપણે તાલિકા ના નાદ થી વધાવીએ. નંદ કિશોર ચરણ. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજ. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજ. બોલો ઘનશ્યામ મહારાજ. સદગુરુ મહોત્સવ. સદગુરુ ભગવાન કી જય. જય જય. એકવાર જોરદાર તાલીઓના નાદથી આ ચાંદી તુલાને વધાવીએ. તાલીકાનો અવાજ આજ ગુંજવો જોઈએ. અહીંયા ગુરુજી ભેટી અને રાજીપો આપી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. અને ગુરુદેવ તોલાણા અને જિગ્નેશ ભગત ના ભાવે ગુરુદેવ ઉચકાણા. જય હો જય હો મારા મહારાજ નો જય હો. મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ વંદન નંદ કિશોર ચરણ જન જન મન કર વંદનમ. નંદ કુલ વંદનમ. મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ. પ્રાર્થના કરી વિડીયોગ્રાફી ભાઈઓને સુંદર મજાની તસવીર ગુરુદેવ સાથે પડાવી લે. થોડીક વાર શોર ચરણ માં જન જન મન કર વંદનમ. 1 મિનિટ. જયુભાઈ જયુભાઈ 1 મિનિટ. એક સુંદર મજાની તસવીર લઈ લેવા દો. આ બાજુ આવી જાય બીજા ભક્તો. એક સુંદર મજાની તસવીર ગુરુદેવ સાથે. અત્યારે નંદ બાબા જયારે શાંતિથી તોલાઈ રહ્યા છે ત્યારે આ તસવીર કાયમના સંભારણા માટે એમના દિનની અંદર એમના જીવમાં જ્યાં સુધી શ્વાસ લેવાની તાકાત હોય ત્યાં સુધી આ દ્રશ્ય એમની આંખોની સામે કાયમ બની રહે એની માટે કેમેરાવાળા ભાઈઓ સુંદર તસવીર કઢાવી રહ્યા છે. જય હો જય હો મારા વાલમ તમારું જય હો. દીપકમ વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ. મંગલમ ગુરુકુલ મંગલમ. વંદનમ નંદકુલ વંદનમ. મંગલ સદગુરુ સ્તુતિ મહોત્સવ પ્રગટત જગમગ દીપકમ. વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ. સ્વામી નારાયણ વંદનમ. નંદ સ્વામી ને વંદનમ. સ્વામી નારાયણ વંદનમ. નંદ સ્વામી ને વંદનમ. મંગલે સદગુરુ સ્મૃતિ મહોત્સવ.
વાલા ભક્તો, તમારા બધાના ભાવથી દાદા ગુરુ ચાંદીથી જોખાઈ ગયા એકવાર. હવે બીજી વાર ન્યૂજર્સી મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર, લોયાધામ એનજે તરફથી અત્યારે 5 જ મિનિટમાં આપણે દાદા ગુરુને ચાંદીથી જોખી લેવાના છે. તો અત્યારે બધા સંતો આવે અને સંતો જ ચાંદી મૂકી દે, અને યજમાન ભક્તો આવે, બધા કથાના યજમાન છે, પારાયણના યજમાન છે, બધા આવો, યજમાન આવો. એક બધા યજમાનો જે અહીંયા હાજર હોય એ આવા મળે, એક એક ફૂલ મૂકી દો. આવા મળે યજમાનો, આવો યજમાન, આવો લાભ મળે તમને, એક એક ફૂલ આપી દો યજમાનો. ચાલો યજમાનો ફૂલ એક એક મૂકી દો. અત્યારે લાઈવ ત્યાં સુરત સ્વામી અને ન્યૂઝર્સીના બધા ભક્તો જોઈ રહ્યા છે, એને ઘણો આનંદ થાય છે. એમણે અઠાગ્રહ કર્યો કે નહીં, અમારે દાદા ગુરુને અમારે સ્વતંત્ર જોખવા છે. મંગલે સદગુરુ સ્મૃતિ મહો જગ મગદી વંદન નામ ચરણ જન જન કર વંદનમ વંદનમ નંદ કુલ વંદનમ મંગલ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પ્રગટત જગ મગ દીપકમ હો વંદન નંદ કિશોર ચરણ માં જન જન મન કર વંદનમ વંદન કથા નંદ ગુણ ગાથા સંહિતા પાઠ વંદનમ. બીજી એક ખાસ સૂચના અહીંયાથી હું જાહેર કરું છું, થોડી તમે ધ્યાનથી સાંભળજો. ચાલો ફટાફટ મૂકવા મળો. ચાલો યજમાનો થોડી ઉતાવળથી ધીમો રાખો. મારા ભક્તો, નિજુરસી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યૂજર્સી તરફથી અત્યારે અહીં દાદા ગુરુની તુલા થાય છે. આપણે વધાવીએ બધા ન્યૂજર્સીના એ સત્સંગ સમુદાયને. સુરજ સ્વામીનો ખૂબ ભાવ છે, ખૂબ પ્રેમ છે. મને મોટો આનંદ તો એ છે કે આજે આખું મંડળ અમારું અહીંયા છે, ભેગું થયું છે. આટલો મોટો ઉત્સવ છે એ છતાંય પણ સહર્ષ મારી આજ્ઞાએ કરીને સુરજ સ્વામી અને નીલકંઠ સ્વામી બંને ન્યૂજર્સી રહ્યા છે. એ જ મોટા મોટો એનો પ્રેમ, ભગવાન પ્રત્યેનો, ગુરુ પ્રત્યે નિષ્ઠા, એનું અત્યારે આપણે પ્રદર્શન જોઈ રહ્યા છીએ. જ્ઞાન સત્સંગ મંડળ વતી યજમાન પરિવારમાંથી આવી જાઓ ગોપાલભાઈ. ચાલો ફટાફટ મૂકી દો. જયુભાઈ બધી તમારા હાથે મૂકી દો. ફૂલ અંદર નીચે, અહીં ફૂલ નીચે મૂકી દો, ફૂલ નીચે મૂકી દો. એટલે જોખાઈ જાય થોડા મૂકી દો, અમે ત્યાં મૂકી દો. એ લાઈન ખલાવો મારે. મુક્તાનંદ સમારબ્ધામ વૈકુંઠ દાસ મધ્યગામ અસ્મદ સદગુરુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, સદગુરુદેવની. વંદુ શ્રી હરિ કૃષ્ણ. જોરદાર તાળીઓથી વધાવીએ. ન્યૂજર્સીના ભક્તોને તાળીઓથી વધાવો. ન્યૂજર્સી સત્સંગ સમાજને તાળીઓથી વધાવો.
ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિર લોયા ધામ ન્યૂજર્સી સત્સંગ સમાજને તાળીઓથી વધાવો એકવાર. સુરજ સ્વામી, તમારી કીધેલી ચાંદીથી દાદા ગુરુને જોખી લીધા છે. નીલકંઠ સ્વામી, તમને બંને સંતોને સાથે રાખી અને અત્યારે અમે દાદા ગુરુની તુલા તમારા તરફથી કરી છે. બોલો હરિકૃષ્ણ મહારાજની.